નમસ્કાર દોસ્તો તો આજના વિડીયોમાં આપણે ધોરણ બાર સાયન્સ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ તથા કોમર્સ નું ગુજરાત બોર્ડ નું રિઝલ્ટ કઈ તારીખે આવશે રિઝલ્ટની તારીખ આપણે જોઈશું રિઝલ્ટની તારીખ અંગેનો ગુજરાત જે આર્ટિકલ છે ન્યૂઝ રિપોર્ટ છે એને પણ આપણે જોઈશું આ ઉપરાંત ગ્રેસિંગ માર્ક્સ વિદ્યાર્થીઓને મળશે કે નહીં એના વિશે પણ આપણે વાત કરીશું માટે દોસ્તો આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ખાસ વિનંતી કે આ વિડીયોને પૂરેપૂરો અંત સુધી એકવાર જોઈ લેજો એટલે રિઝલ્ટ અંગેની તમામ અપડેટ તમને મળી જશે રિઝલ્ટ કઈ તારીખે જાહેર થશે એના વિશે પણ તમને માહિતી મળી જશે માટે વિડીયો ખાસ પૂરેપૂરો અંત સુધી જોતા રહેજો વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બીજા મિત્રો સાથે પણ શેર કરી દેજો તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો ધોરણ બારનું રિઝલ્ટ કઈ તારીખે આવશે એક્ઝેક્ટ ડેટ વિશે આપણે વાત કરીએ અને જે ન્યૂઝ આર્ટિકલ છે રિપોર્ટ છે એને પણ આપણે જોઈશું અને ગ્રેસિંગ માર્ક્સ વિશેની માહિતી પણ આપણે મેળવીશું પણ એ પહેલાં તો રિઝલ્ટ અંગેની તમામ અપડેટ તમારા મોબાઈલમાં તમારે મેળવવી હોય અને રિઝલ્ટ તમારે મોબાઈલમાં જોવું હોય તો કેવી રીતે જોઈ શકશો એના વિશે આપણે વાત કરી લઈએ તો દોસ્તો ધોરણ દસ અને ધોરણ બારનું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપે છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે તમારું રિઝલ્ટ માત્ર પાંચ સેકન્ડમાં જોઈ શકો છો અને એ જ લિંક ઉપર ક્લિક કરીને જ્યાં સુધી રિઝલ્ટ જાહેર ન થાય ત્યાં સુધી તમે ડેલી બધી અપડેટ પણ મેળવી શકો છો અથવા તો આ વેબસાઇટને ગૂગલમાં તમારે સર્ચ કરવાની છે ડબલ્યુ 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 ડોટ માય ગુરુ માય ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ અંગેની જે વેબસાઇટ છે માય ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે આ વેબસાઇટમાંથી તમે ડેઈલી રિઝલ્ટ અંગેની અપડેટ પણ મેળવી શકો છો રિઝલ્ટને સીટ નંબરથી પણ જોઈ શકો છો અને રિઝલ્ટને માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને પણ સીટ નંબર વગર જોઈ શકો છો જેવી આ વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ અંગેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે એસ 10 ટેન રિઝલ્ટ બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ અને એસ 12 બોર્ડ રિઝલ્ટ બે હજાર ચોવીસ દોસ્તો ધોરણ બારના વિદ્યાર્થીએ ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે જેમ કે અત્યારે હું ધોરણ બાર માટે ધોરણ બારના બોક્સ ઉપર ક્લિક કરીશ જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને એસડી ટ્વેલ્વ રિઝલ્ટ બે હજાર ચોવીસનો એક બોક્સ જોવા મળશે જેમાં દોસ્તો નીચે લખેલું છે એસડી ટ્વેલ્વ રિઝલ્ટ બે હજાર ચોવીસ એની સામે રિઝલ્ટ લિંક વન લિંક ટુ અને લિંક ત્રણ આપેલી છે દોસ્તો અહીંથી તમે કોઈપણ એક લિંક ઉપર ક્લિક કરીને તમારું રિઝલ્ટ માત્ર પાંચ સેકન્ડમાં જોઈ શકો છો ત્યાર પછી નીચે લખેલું છે એસડી ટ્વેલ્વ રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની સામે પણ ત્રણ લિંક આપી છે જો તમારી પાસે સીટ નંબર ન હોય માત્ર વિદ્યાર્થીનું નામ સર્ચ કરીને રિઝલ્ટ જોવું હોય તો તમે અહીંથી જોઈ શકો છો પણ એના માટે ખાસ યાદ રાખવાનું છે કે રિઝલ્ટ જોવા માટે તમારે માત્ર વિદ્યાર્થીની સરનેમ એટલે કે અટક લખવાની છે આખું નામ નથી લખવાનું અટક લખીને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે એ અટકના બધા વિદ્યાર્થીઓનો લિસ્ટ આવી જશે એમાંથી તમારે જે વિદ્યાર્થીનું રિઝલ્ટ જોવું હોય એ વિદ્યાર્થીના બાજુમાં ગેટ બટન હશે ગેટ બટન ઉપર ક્લિક કરશો એટલે રિઝલ્ટ ઓપન થઈ જશે ત્યાર પછી રિઝલ્ટ અંગેની અપડેટ તમારે મેળવવી હોય તો અહીંયા કાઉન્ટમાં લખેલું છે કે રિઝલ્ટ એપ્રિલ મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થશે તો દોસ્તો આવી રીતે તમે ડેલી ચેક કરતા રહેજો અહીંથી તમને અપડેટ પણ મળી જશે ત્યાર પછી હવે આપણે વાત કરીએ રિઝલ્ટની તારીખ વિશે તો દોસ્તો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે કે ધોરણ બારનું રિઝલ્ટ છે એ પંદર એપ્રિલ અથવા તો અઢાર એપ્રિલે જાહેર થશે તો દોસ્તો અહીંયા કાઉન્સમાં લખેલું છે કે બીજા જાહેર થશે એટલે બની શકે કે પંદર અથવા તો અઢાર તારીખે ધોરણ બારનું નું ગુજરાત બોર્ડનું રિઝલ્ટ જાહેર થઈ જાય પણ હજી સુધી કોઈ ચોક્કસ ડેટ જાહેર નથી થઈ ત્યાર પછી દોસ્તો હવે આપણે ન્યૂઝ આર્ટિકલ છે એને પણ આપણે જોઈ લઈએ તો દોસ્તો ગુજરાત સમાચારનો ન્યૂઝ આર્ટિકલ તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આર્ટિકલમાં એવું લખેલું છે કે ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થી વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર બોર્ડનું પરિણામ એક મહિના વહેલું જાહેર થશે દોસ્તો ગયા વર્ષે મે મહિનાના અઠવાડિયામાં ધોરણ રિઝલ્ટ જાહેર થવું જોઈએ દોસ્તો આજે આ વિડીયો તમે જોઈ રહ્યા છો ત્યારે પહેલું અઠવાડિયું પૂરું પણ થઈ ગયું છે હજી સુધી રિઝલ્ટ જાહેર નથી થયું એટલે પૂરેપૂરી સંભાવના છે કે બીજા અઠવાડિયામાં એટલે કે દોસ્તો પંદર તારીખ અથવા તો અઢાર તારીખે રિઝલ્ટ જાહેર થાય એવી સંભાવના છે પણ હજી સુધી કોઈ એક્ઝેક્ટ ડેટ જાહેર નથી થઈ માટે દોસ્તો રિઝલ્ટ અંગેની લેટેસ્ટ અપડેટ તમારે ડેલી મેળવવી હોય તો આ વેબસાઇટને વિઝિટ કરતા રહેજો જ્યારે રિઝલ્ટ જાહેર થાય ત્યારે સૌથી ફાસ્ટ તમારે રિઝલ્ટ જોવું હોય તો પણ ડબલ્યુ ડબલ્યુ જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટમાંથી તમે તમારું રિઝલ્ટ માત્ર પાંચ સેકન્ડમાં આવી રીતે જોઈ શકો છો અને આ રિઝલ્ટની સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીની સરનેમ સર્ચ કરીને પણ રિઝલ્ટ તમે અહીંથી જોઈ શકો છો તો દોસ્તો રિઝલ્ટ અંગેની જે અત્યાર સુધીની લેટેસ્ટ માહિતી છે તમને મેં આપી દીધી છે તેમ છતાં કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ કરીને પૂછી શકો છો બાકી આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારા એવા ટકા લાવો ખૂબ સારા એવા માર્કસ સાથે પાસ થાવ એવી શુભેચ્છા સાથે અહીંયા આપણે વિડીયોને પૂરો કરીશું બાકી આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ